રોટી પણ ખરેખર વિચિત્ર છે સાહેબ માણસ ખાવા માટે પણ દોડે છે અને પચાવવા માટે પણ દોડે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે ડાયમંડ ઉપર છે એ સરીન સેટઅપ કરી રહ્યા છીએ હવે સરીન સેટઅપની જે પ્રોસેસ છે એ શું આવે છે અને શા માટે કરવામાં આવે છે તો એના વિશે હું તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઈશ કારણ કે જે લોકો સરીન સેટઅપ કરે છે ને એ લોકોને જ નથી આઈડિયા કે એની પછીની આગળની પ્રોસેસ શું થતી હોય છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે એક ડાયમંડ મૂકી રહ્યા છીએ હવે આ ડાયમંડ સરીન મશીનની અંદર મૂક્યો છે ત્યાર પછી તમે અહીંયા જોઈ રહ્યા છો એનું મેપિંગ થાય છે મેપિંગ ઇન ધ સેન્સ કે ડાયમંડ છે એનો જે કંટોર જે મેપ ક્રિએટ થાય છે એ સરીન મશીનની અંદર થતો હોય છે એટલે કે એની જે બેઝિક સરફેસ છે એ અહીંયા જનરેટ થઈ જતી હોય છે હવે આ આપણી ઇમેજ છે એકવાર જનરેટ થવા દઈએ અને ત્યાર પછી હું તમને એની આગળની પ્રોસેસ કહું કે ડાયમંડ છે ને સૌથી પહેલાં અહીંયા ભલે આ મેપિંગ થઈ જાય તો મેપિંગ થાય છે અને આપણે કોઈક નવો ડાયમંડ છે એ લઈ લઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે ડાયમંડ છે એની ઉપર સૌથી પહેલાં આપણે અહીંયા તમે વ્હાઈટનર જોવો છો એ લગાડવામાં આવે છે એકદમ આછું પાતળું વ્હાઈટનર લગાડ્યા પછી એને આપણે સરીન સ્ટેજની ઉપર વ્યવસ્થિત મૂકતા હોઈએ છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ડાયમંડ છે એની ઉપર આપણે સૌથી પહેલાં વ્હાઈટનર લગાડવાનું છે અને ત્યાર પછી જે ડાયમંડની આગળની પ્રોસેસ છે જે મેપિંગની પ્રોસેસ છે એ થતી હોય છે હવે આ ડાયમંડ છે ને એની અંદર આપણે એક્સ વી ટી એક્સ ઓ વીઓ અને ટીઓ એ સિમ્પોલ લગાડવાના હોય છે હવે એ બધા જ આપણને અહીંયા મશીનમાં આપણને ઉપર આપેલા જ હોય છે હવે એ લઈ લેવાના હોય છે અને વ્યવસ્થિત જ્યાં જગ્યા હોય અલગ અલગ જગ્યાએ આપણે એક્સ વી ટી વીઓ ટીઓ અને ત્યાર પછી માર્કિંગ છે એ કરી નાખવાની હોય છે તો જે ડાયમંડ છે એની ઉપરનું સરીન સેટઅપ છે એ કમ્પ્લીટ થયું આપણે ગણાવી શકીએ અને આ ફાઇલ છે એ એક આપણે એક્સપોર્ટ કરી દેવાની હોય છે એટલે આ ફાઇલ જે મળી ગઈ એ આપણે રાખવાની હોય છે અને સામે ગેલેક્સી મશીનની અંદર આ ડાયમંડ ચડાવવાનો હોય છે જ્યારે ગેલેક્સી મશીનની અંદર એ ભાઈ ડાયમંડ છે એ પણ એના કેપ્ચરિંગ થવાના અને વિડીયો બનવાનો છે તો એ જે કેપ્ચરિંગ છે ત્યાર પછી એ ફાઇલ અને આ ફાઇલ છે ને એ બંને મર્જ કરવાની હોય છે ત્યાર પછી આપણને થ્રીડી ડાયમંડ જે મળતો હોય છે એ આપણે લેતા હોઈએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફાઇલ છે એ બની જાય છે હવે સિમ્બોલવાળી ફાઇલ છે એ આપણને મળી જશે ઠીક છે તો આવી રીતે જે સરેન સેટઅપ છે ને એ પ્રોસેસ આખી થતી હોય છે હવે સરીન મશીન છે એની અંદર આપણે બીજો ડાયમંડ પણ ચડાવે ત્યાર પછી આનું ફરી એકવાર મેપિંગ કરવાનું હોય છે મેપિંગ કર્યા પછી પાછા એની ઉપર સિમ્બોલ મારવાના હોય છે સિમ્બોલ માર્યા પછી પાછું એ ડાયમંડની આપણે વિડીયો ફાઇલ બનાવવાની હોય છે વિડિયો ફાઇલ ઇન ધ સેન્સ કે એ ડાયમંડની પ્રોપર ફાઇલ બનાવવાની છે અને ત્યાર પછી એ વિડીયો પણ રોટેટ થતો હોય છે અને સામે આપણી પાસે જે ડાયમંડ ગેલેક્સી થઈને આવ્યો હોય છે ને એનો પણ વિડીયો બનતો હોય છે એટલે વિડીયો ઇન ધ સેન્સ કે જે એના ફાઇલ એક્સટેન્શન છે એ અલગ હોય છે બાકી એને જે આપણે મર્જ કરવાની છે એ ફાઇલ જ મર્જ કરવાની હોય છે એ રોટેટ થતી હોય થ્રી સિક્સટી ડિગ્રીના બંનેની અંદર ફાઇલ બનતી હોય છે આ બંને થ્રી સિક્સટી ડિગ્રીની જે ફાઇલ છે એની ઉપરને આપણે આગળની પ્રોસેસ કરવાની હોય છે જેને આપણે સરીન સેટઅપ કર્યા પછી જે થ્રીડી આપણે કહીએ છીએ એ થ્રીડી ડાયમંડની બનાવવાની હોય છે અને છેલ્લે ફાઇનલ એને આપણે એક્સપોર્ટ કરીને જે આપણી ફાઇલ છે ઓરિજિનલ જે ગેલેક્સી મશીનની ફાઇલ આપણે ગણાવી શકીએ એ આપણને મળતી હોય છે જેની અંદર ઇમ્પ્યોરિટીઝ છે એ બધી જ આપણને મળી જતી હોય છે તો આ એક્સ વીટી અને એક્સ વીઓ ટીઓ જે સિમ્બોલ છે ને એ શા માટે હોય છે કે જે બંને અલગ અલગ પોઝિશનની અંદર જે સરીન મશીન છે એની અંદર અલગ પોઝિશનની અંદર ડાયમંડ સેટ થયો હોય છે અને જે ગેલેક્સી મશીન છે એની અંદર અલગ સેટ થયો હોય છે ત્યાર પછી આપણે એ બંનેને મર્જ કરીએ છીએ એટલે જે પોઝિશન છે એ સેમ મળી જાય અને જે ડાયમંડની ફાઇલ છે એ આપણે વ્યવસ્થિત એની ઉપર કામ કરી શકીએ કારણ કે જે મશીન છે ને સરીન મશીન એ આપણને થ્રીડી ઇમેજ આપે છે રફની જ્યારે અંદર કસરિયાતને એ આપણને ગેલેક્સી મશીન પકડીને આપતું હોય છે તો એવી રીતે સરીન સેટઅપની જે પ્રોસેસ છે એ થતી હોય છે